Good morning, students. BBSM 5 Production and Operation Management. My last update joyo tu objective of operation management. In a bay points apne kahi rata ke next chalu karsu continue. This is an area of operation management. First, selection process and second, goods and service design. Third point, quality. Last lecture discussed. Fourth point, location. Location must be an area of operation management to decide, and operation manager must think global with globalization of business. Location is an area of easily. ઓપોર્ચ્યુનિટીઝ નથી મળતી, રો મટીરિયલ સારી રીતે નથી મળતું, એવું લોકેશન તમારે સિલેક્ટ કરવાનું હોય છે કે જ્યાં તમને સારા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી મળી રહે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝમાં શું આવે છે? રોડ, ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન, બેન્કિંગ, વોટર, કે જે તમને ઇઝીલી અવેલેબલ હોય એવી એરિયા તમારે સિલેક્ટ કરવાનો હોય છે, એવું લોકેશન સિલેક્ટ કરવાનું હોય છે કે જેને કારણે તમે સારી રીતે ટ્રાન્સપોર્ટેશન કરી શકો, બેન્કિંગ કરી શકો, કોમ્યુનિકેશન કરી શકો. એમાં નેક્સ્ટ જોઈએ, ફૂડ સર્વિસ ધ લોકેશન ઇઝ ડિસાઇડેડ બાય ધ માર્કેટ કન્વીનિયન્સી ઓર નિયર ટુ કસ્ટમર એઝ પોસિબલ એઝ. શું કે છે? લોકેશન એવું હોવું જોઈએ કે જે માર્કેટ કન્વીનિયન્સ હોવું જોઈએ, કે માર્કેટની નજીક હોવું જોઈએ, નિયર બાય ધ કસ્ટમર એરિયા, કસ્ટમરને નજીક હોવે એવું લોકેશન તમારે સિલેક્ટ કરવાનું હોય છે, કે જેને હિસાબે તમારી ફર્મ છે, બિઝનેસ છે, કે જે સારી રીતે પ્રોફિટેબિલિટી અર્ન કરી શકે છે. એઝ પોસિબલ એઝ ઇટ ઇઝ ડાયરેક્ટ ટુ કસ્ટમર, કે જેને કારણે તમે ડાયરેક્ટ કસ્ટમરને પણ પ્રોડક્ટ સેલ કરી શકો છો, તમારે કોઈ ઇન્ટરમીડિયરીની જરૂર રહેતી નથી. For physical goods, location is determined by the term of qualified people, raw material, convenience to market, government rules and regulation, technology, etc. Physical goods ને તમારે સેલ કરવા માટે location select કરવામાં આવે છે કે જ્યાં તમે સારી રીતે customer capture કરી શકો છો, raw material તમને easily available થાય છે, convenience to market, market ની પણ તમને conveniency રહે છે, ગવર્મેન્ટ ના રૂલ્સ રેગ્યુલેશન પણ તમારે ફોલો કરવાના હોય છે જ્યારે તમે લોકેશન સિલેક્ટ કરો છો ત્યારે. એન્ડ ટેકનોલોજી, ટેકનોલોજીનો પણ તમને એવો સારો એવો બેનિફિટ મળે છે જ્યારે તમે લોકેશન સિલેક્ટ કરો છો. રૂરલ એરિયા હોય, બેકવર્ડ એરિયા હોય છે, ત્યાં શું બને છે કે સારા પ્રમાણમાં નેટવર્કની પોસિબિલિટી હોતી નથી, તો કમ્યુનિકેશન કે ટ્રાન્સપોર્ટેશન થઈ શકતું નથી. લોકેશન એવી જગ્યાએ હોવું જોઈએ કે જ્યાં તમને રોડની સારી ફેસિલિટી હોય, કે જેને હિસાબે તમે સારી એવી ટ્રાન્સપોર્ટેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ ગુડ્સને ટ્રાન્સફર કરી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈશું, લેઆઉટ ડિઝાઇન. ધ ડિસિઝન ફોર લેઆઉટ ડિઝાઇન કેન બી ડન ઓન ધ બેઝિસ ઓફ ધ મટીરિયલ ફ્લો, કેપેસિટી નીડ્સ, ઇન્વેન્ટરી રિક્વાયરમેન્ટ, વર્કર્સ નીડ્સ, એક્સેટ્રા. ડિસિઝન ફોર લેઆઉટ ડિઝાઇન કેવું હોવું જોઈએ? લેઆઉટ પ્રોપર આખી પ્રોડક્ટ રેડી થઈ જાય છે પછી એને તમારે ડિઝાઇન કરવાની છે કે એનું પેકિંગ છે કે કેવી રીતે હોવું જોઈએ. ઓન ધ બેઝિસ ઓફ ધ મટીરિયલ ફ્લો, તમારી પાસે મટીરિયલ કેટલું છે, કેપેસિટી ટુ નીડ્સ, તમારે શેની જરૂર છે, ઇન્વેન્ટરીઝ છે પૂરતા પ્રમાણમાં, એનો સ્ટોક છે તમારે પેકિંગ માટે, ઇન્વેન્ટરી રિક્વાયરમેન્ટ, અને કેટલા વર્કર્સની નીડ છે, વર્કર્સ નીડ, વર્કર્સની કેટલી તમારે જરૂરિયાત છે. ફોર સર્વિસ સચ એઝ હોટેલ along with the capacity needs, layout also will help develop its attribute and feature to the customer. Service provide કરવા માટે તમારે layout design પણ ખૂબ જરૂરી છે. હોટેલ છે કે જ્યાં તમારે કેટલા વેઇટર્સની જરૂર છે, along with the capacity needs, કેટલી capacity છે એના ઉપરથી તમે layout find કરી શકો છો, કે જેના ઉપરથી તમે કેવી રીતે ડેવલપ કરવું, કયા ફીચર્સ છે કે જે તમે એનાલિસિસ કરી શકો છો. એના પછીનો પોઈન્ટ આપ્યો છે સિલેક્શન ઓફ ઇક્વિપમેન્ટ. ઇક્વિપમેન્ટ એટલે
સાધન સામગ્રીનું સિલેક્શન કેવી રીતે કરવું? ડિસિઝન રિગાર્ડિંગ ઇક્વિપમેન્ટ મસ્ટ બી ટેકન એન્ડ ધ ઇક્વિપમેન્ટ ચૂઝન શુડ બી કેપેબલ ટુ ડીલ વિથ ધ કેપિટલ લિમિટ્સ ડિસ્ક્રાઇબ્ડ એન્ડ શુડ ગો વિથ ધ પ્રોસેસ સિલેક્ટેડ. તમારી પાસે કેપિટલની લિમિટ હોય છે, તમારું બજેટ હોય છે, એ પ્રમાણે તમે ઇક્વિપમેન્ટની ખરીદી કરતા હોય તો સાધન સામગ્રી મશીનરી ટૂલ્સ જેને કહીએ છીએ આપણે, જો તમારી પાસે કેપિટલ લિમિટ ઓછી હોય, કેશ ઓન હેન્ડ ઓછી હોય, વર્કિંગ કેપિટલ ઓછી હોય છે, કાર્યશીલ મૂડી જેને આપણે કહીએ છીએ, જો એના રિલેટેડ ડિસિઝન લેવાનું હોય છે, સિલેક્શન કરવાનું હોય ઇક્વિપમેન્ટનું, ત્યારે તમારે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. તમે મશીનરી લો છો તો એ મશીનરી કેટલા વખત કેટલા લાંબા સમય સુધી લોંગ ટર્મ માટે તમને યુઝફુલ છે કે નહીં એ બધા ડિસિઝન લેવાના હોય છે. મસ્ટ બી ટેકન એન્ડ ઇક્વિપમેન્ટ શુડ બી કેપેબલ ટુ ડીલ વિથ ધ કેપિટલ લિમિટ્સ. તમારી કેપિટલ લિમિટ્સ કેટલી છે, કેટલા તમારી પાસે કેશ ફ્લો છે અને કેટલો કેશ ઇનફ્લો છે અને કેટલો કેશ આઉટફ્લો છે, પહેલાથી તમારે એની પાસે એનું તમારી પાસે બજેટ હોવું જરૂરી છે જ્યારે તમે સિલેક્શન કરતા હોય ઇક્વિપમેન્ટનું. ત્યારે શુડ ગો વિથ ધ પ્રોસેસ સિલેક્ટ, કઈ પ્રોસેસ તમે સિલેક્ટ કરો છો એના ઉપર ડિપેન્ડ રહે છે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે હ્યુમન રિસોર્સ એન્ડ જોબ ડિઝાઇન. હ્યુમન રિસોર્સ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન ધ ટોટલ સિસ્ટમ ડિઝાઇન. હ્યુમન રિસોર્સ છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે કેવી રીતે ટોટલ ડિઝાઇન તમે કરો છો પ્રોડક્ટનું. Operation management should set a policy for improvement of knowledge, skill, ability to build a balanced work and life quality, and to set labor standard to ease conversion of skill for an effective cost target. Operation management માં શું કહે છે? તમારે એક પોલિસી કે જે ઇમ્પ્રુવ કરવાની હોય છે, નોલેજ કેવી રીતે તમે એમ્પ્લોઈઝનું વધારી શકો છો, એની સ્કિલ એની એબિલિટી તમારે જાણવા માટે એને પૂરતી તક આપવાની હોય છે. ઓપોર્ચ્યુનિટીઝ જેને કહેવાય છે કે કેવી રીતે વર્ક કરે કે જેને કારણે તમે એનું ઇમ્પ્રુવમેન્ટ જોઈ શકો છો, એનું નોલેજ ચકાસી શકો છો, એની સ્કિલ્ડ શું છે, એની પાસે એબિલિટી કેટલી છે, કાર્યક્ષમતા કેટલી છે, એ કેટલું વર્ક કરી શકે છે પર ડે, લાઈફ ક્વોલિટી કેવી છે, અને કે જેને હિસાબે લેબર સ્ટાન્ડર્ડ્સ કે છે તમારે એને સ્થાપવાના છે કે લેબર સ્ટાન્ડર્ડ દ્વારા તમે એને જાણી શકો છો કે એનું કેટલા પ્રમાણમાં નોલેજ છે, અને ટ્રેનિંગ આપીને તમે એને વધારે સ્કિલફુલ બનાવી શકો છો. ઇફેક્ટિવ કોસ્ટ ટાર્ગેટ છે, મહત્તમ પડતર કિંમત જ્યારે એટલી ઓછી તમે કરી શકો છો. જો તમારી પાસે સારા એમ્પ્લોઈઝ હોય કે જેને સારી મશીનરી ઉપર વર્ક કરતા આવડે, ત્યારે તે સારા પ્રમાણમાં ઇફેક્ટિવ કોસ્ટ ટાર્ગેટને અચીવ કરી શકે છે. Service has been extra area of operation management, which is customer relationship. જે customer ના relationship સાથે જોડાયેલા હોય છે કે customer ને કેવા પ્રમાણમાં તમે સર્વિસ પૂરી પાડો છો. એના પછીનો પોઈન્ટ આપ્યો છે supply chain management. Decision that need to take place of what material to buy. ક્યાંથી તમે મટીરિયલ પરચેસ કરો છો. ફર્સ્ટ ક્વેશ્ચન હોય છે પ્રોડક્શન મેનેજર સામે કે તમારે કોઈ પણ પ્રોડક્ટનું પ્રોડક્શન કરવું છે તો તમે મટીરિયલ ક્યાંથી પરચેસ કરો છો. વોટ મટીરિયલ ટુ બાય, ફ્રોમ વેર, ક્યાંથી તમે પરચેસ કરો છો. વોટ ટુ પ્રોડ્યુસ, તમારે શું પરચેસ કરવું છે. હાઉ ઇઝ ધ કોસ્ટ, એની કોસ્ટ કેટલી છે, એની પડતર કિંમત કેટલી છે. હાઉ ઇઝ ધ ડિલિવર, તમે એને ડિલિવર કેવી રીતે કરશો, કસ્ટમર સુધી માર્કેટ સુધી કેવી રીતે પહોંચાડો છો. ટુ બી ડન ફ્રોમ ધ સપ્લાયર ટુ ફાઇનલ કન્ઝ્યુમર, જ્યારથી તમે સપ્લાયર જે રો મટીરિયલ સપ્લાય કરે છે ત્યારથી તમે રો મટીરિયલ પરચેસ કર્યું ત્યારથી તમે એને ફિનિશ નથી બનાવતા ને ફાઇનલ કસ્ટમર સુધી નથી પહોંચાડતા, ત્યાં સુધીના આ બધા ક્વેશ્ચન તમારે અરાઇઝ થાય છે કે ક્યાંથી મટીરિયલ પરચેસ કરવું, કેવી રીતે કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કેવી રીતે એની કોસ્ટ ઘટાડવી, હાઉ ઇઝ ધ ડિલિવર, કેવી રીતે એ ડિલિવર કરવું ફાઇનલ કસ્ટમર સુધી, એન્ડ વિથ મિનિમમ પોસિબલ કોસ્ટ, અને આની બધી સાથે એની કોસ્ટ પણ મિનિમમ હોવી જોઈએ. ઇટ ઇઝ ધ ક્રિટિકલ ઇન પ્રોડક્શન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ઇન ટાઈમ એન્ડ એટ ધ પ્લેસ વેર ધે આર નીડેડ. એના માટે તમારે કઈ પ્લેસની જરૂર છે, કયા પ્લેસ ઉપર વધારે તમને એમ્પ્લોઈઝ મળી રહેશે કે જે સારી રીતે વર્ક કરી શકે. ઇટ ઇઝ ક્રિટિકલ ઇન પ્રોડક્શન ઓફ ગુડ્સ, કે જેના માટે ગુડ્સ અને સર્વિસનું પ્રોડક્શન કરવું કે એ વધારે ક્રિટિકલ છે. કસ્ટમર ગેટ્સ ડિઝાયર પ્રોડક્ટ એન્ડ સર્વિસ, કે જે કસ્ટમરની તમારી કસ્ટમરની નીડ્સ પૂરી કરી શકે, સેટિસ્ફેક્શન આપી શકે, વોન્ટ્સ પૂરી કરી શકે, એ પ્રમાણે તમારે પ્રોડક્ટનું પ્રોડક્શન કરવાનું હોય છે. ઇન ધ ટાઈમ એન્ડ એટ ધ પ્લેસ,
કઈ જગ્યાએ તમારે સર્વિસ પ્રોવાઈડ કરવાની છે, કયા પ્લેસે કરવાની છે, કસ્ટમરને કેટલા પ્રમાણમાં જરૂર છે. ઇટ રિડ્યુસ ધ કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન, એ પણ જોવાનું રહે છે કે તમારે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ ઓછી આવવી જોઈએ. એવી જગ્યાએ તમારે પ્રોડક્શન કરવાનું હોય છે કે જ્યાંથી ફાઇનલ બાયર ઇઝીલી પરચેસ કરી શકે, જે તમારી કોસ્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન રિડ્યુસ કરે છે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ઘટે છે. વેર હાઉસિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, કે એને સ્ટોરેજ કરવા માટે તમે વેર હાઉસિંગ અથવા ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરો છો, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ કઈ રીતે છે, એટલે સપ્લાય ચેનથી માંડીને ફાઇનલ કન્ઝ્યુમર સુધી પહોંચાડવા માટેની બધી જ રિસ્પોન્સિબિલિટી પ્રોડક્શન મેનેજરની હોય છે, કે આ બધા ડિસિઝન ઓપરેશન મેનેજમેન્ટમાં લેવામાં આવે છે. એના પછી આપ્યો છે નેક્સ્ટ પોઈન્ટ ઇન્વેન્ટરીઝ. ઇન્વેન્ટરીઝ એટલે સ્ટોક, આપણે આગળ પણ એનું ચર્ચા કરી હતી. Decisions regarding what is demanded have to be made by the production manager. Decision છે એ માટે રહેવાનું હોય છે. Decision regarding what is demanded, કેવા પ્રકારની ડિમાન્ડ છે, have to be made by the production manager. Production manager એ પૂરો ડેટા કલેક્ટ કરીને, પાસ્ટ ડેટા કલેક્ટ કરીને એનાલિસિસ કરેલું હોય છે. એનાલિસિસ એટલે મૂલ્યાંકન કરેલું હોય છે, કે જેના આધારે એ જાણી શકે છે કે કેટલા પ્રમાણમાં માર્કેટમાં પ્રોડક્ટની ડિમાન્ડ છે, કઈ પ્રોડક્ટની ડિમાન્ડ વધારે છે. એઝ અ પાર્ટ ઓફ ધીસ ધે ડિસાઈડ હાઉ મચ ઇન્વેન્ટરીઝ, એના ઉપરથી ડિસાઈડ કરી શકે છે કે કેટલા પ્રમાણમાં તમારે ઇન્વેન્ટરીઝ રાખવી, એનો મતલબ છે કેટલા પ્રમાણમાં તમારે સ્ટોક રાખવો, એના ઉપરથી ડિસિઝન લઈ શકે છે. ઇન્વેન્ટરી લેવલ કેટલું રાખવું એ જાણી શકે છે. હેઝ ટુ બી કેપ્ટ ટુ એન્શ્યોર લોંગ ટર્મ કસ્ટમર સેટિસ્ફેક્શન, કે લાંબા સમય સુધી કસ્ટમરને તમે કેવી રીતે સેટિસ્ફેક્શન આપો, કે જેથી કરીને તમારે ઇન્વેન્ટરીઝનો સ્ટોક ઇન્વેન્ટરીઝ રાખવી જરૂરી બને છે. મટીરિયલ્સ અવેબિલિટી, સપ્લાયર્સ એન્ડ હ્યુમન રિસોર્સિસ નીડેડ ચૂઝ અ મટીરિયલ એક્સેટ્રા. મટીરિયલ અવેબિલિટી, તમારી પાસે પૂરતા પ્રમાણમાં મટીરિયલ છે, પ્રોડક્શન પ્રોસેસ છે કે જે અટકવી જોઈએ નહીં, કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. જ્યારે અટકી જાય ત્યારે કંપનીને અથવા ફર્મને અથવા બિઝનેસને મોટા પ્રમાણમાં લોસ બેર કરવો પડે છે. કન્ટિન્યુ પ્રોસેસ છે, તમારે રો મટીરિયલનો સ્ટોક રાખવો જરૂરી બને છે. સ્ટોક રાખવા માટે અલગ અલગ મેથડ છે, લીફો મેથડ, ફીફો મેથડ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જેને તમે શું કહો છો, લીફો અને ફીફો. મટીરિયલ તમને ઇઝીલી અવેલેબલ થાય છે કે નહીં, ક્યાંથી તમે મટીરિયલ પરચેસ કરો છો, સપ્લાયર્સ સાથે તમારા રિલેશનશીપ કેવા છે, કે તમારી માર્કેટમાં શાક સારી હોય તો સપ્લાયર્સ છે કે જે તમને ક્રેડિટ ઉપર પણ રો મટીરિયલનો સપ્લાય કરે છે. હ્યુમન રિસોર્સિસ, હ્યુમન રિસોર્સિસ સાથે પણ તમારે વર્ક લેવાનું હોવાથી એમ્પ્લોયી સાથેના રિલેશનશીપ પણ તમારે મેન્ટેન કરવાના હોય છે. નીડેડ ટુ ચૂઝ અ મટીરિયલ એક્સેટ્રા. ઇન્વેન્ટરી કંટ્રોલ મેથડ મે બી એડોપ્ટેડ ડિપેન્ડિંગ અપોન ધ ટાઈપ ઓફ પ્રોડક્ટ. કેવા ટાઈપની તમારી પ્રોડક્ટ છે, જો ફૂડ ગ્રેન હોય અથવા કોઈ ફ્રૂટ રિલેટેડ હોય તો એ તમે રાખી શકતા નથી લાંબા સમય માટે, તો એના માટે તમારે ઇન્વેન્ટરીને રાખવા માટે સ્ટોરેજ સિસ્ટમ હોવી જરૂરી છે. વગર સ્ટોરેજ સિસ્ટમે કોઈ પણ વસ્તુનો સ્ટોક તમે રાખી શકતા નથી. રો મટીરિયલ લાંબા સમય સુધી તે સારું રહી શકતું નથી. ઇન્વેન્ટરી કંટ્રોલની મેથડ છે કે એ પ્રોડક્શન મેનેજરે એડોપ્ટ કરવાની હોય છે. કયા ટાઈપની તમારી પ્રોડક્ટ છે, પ્રોડક્ટનું નેચર જાણવું જરૂરી છે જ્યારે તમે ઇન્વેન્ટરીઝ રાખો છો ત્યારે. ટાઈપ ઓફ ડિમાન્ડ, માર્કેટમાં એની ડિમાન્ડ કેટલી છે. ક્વોલિટી એન્ડ અકોમોડેશન ઓફ સ્ટોરેજ સ્ટોરિંગ સ્પેસ, એની ક્વોલિટી મેન્ટેન થાય છે કે નહીં, અને એને સ્ટોરિંગ સ્પેસ કરવા માટે તમારી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોરેજ સિસ્ટમ છે કે નહીં. જ્યારે તમે ઇન્વેન્ટરીઝ રાખો છો ત્યારે આ બધા ક્વેશ્ચનને ધ્યાનમાં લેવાના આવે છે પ્રોડક્શન મેનેજરે. એના પછી આપ્યું છે લેબર કંટ્રોલ. લેબર અસેસમેન્ટ ઇઝ એન્ડ શુડ બી એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ પ્રોડક્શન પ્લાનિંગ. લેબર અસેસમેન્ટ, લેબરને પૂરતા પ્રમાણમાં જો તમે વેજીસ મહેનતાણું છે ને કહેવાય છે આપવામાં આવે તો એ સારી રીતે વર્ક કરે છે, એને ઇન્સેન્ટિવ્સ મળવા જોઈએ, ઇન્કરેજમેન્ટ મળવું જોઈએ, તો એ સારી રીતે તમારી કંપનીનું ફર્મનું વર્ક કરે છે. લેબર અસેસમેન્ટ ઇઝ એન શુડ બી એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફોર પ્રોડક્શન પ્લાનિંગ. પ્રોડક્શનથી પ્લાનિંગ સુધી તમારી પાસે લેબર કંટ્રોલ હોવો જરૂરી છે. સો દેટ ધ ઇફર્ટ મેડ ટુ ઇન્ક્રીઝ પ્રોડક્શન, તમે એના ઉપર સુપરવિઝન રાખો છો, લેબરને કંટ્રોલ કરો છો, સુપરવિઝન રાખો છો, ઇન્સ્પેક્શન કરો છો, ત્યારે ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી જે તમારી પ્રોડક્શનની કેપેસિટી છે એ ઇન્ક્રીઝ થાય છે સુપરવિઝન હોવાને કારણે.
डू नॉट गो वेस्ट કે જે તમારું પ્રોડક્શન છે કે જે નકામું છાતું નથી ઓનલી ઇફ વિચ પેમેન્ટ સિસ્ટમ આર ઇવેલ્યુએટેડ રિપોર્ટ્સ ટુ વર્ક મેઝરમેન્ટ કેન બી સક્સેસફુલ એને પૂરતા પ્રમાણમાં વેજ પેમેન્ટ કરવામાં આવે વેજીસ પેમેન્ટ કરવામાં આવે તો એના દ્વારા જે ઇફોર્ટ્સ થતા હોય છે કે જેને તમે સક્સેસફુલી માપી શકો છો કે સારી રીતે વર્ક કરે છે ટોટલ આપણે ડિસિઝન એરિયા ઓફ ઓપરેશન મેનેજમેન્ટમાં જોયું સિલેક્શન પ્રોસેસ ગુડ્સ એન્ડ સર્વિસ ડિઝાઇન ક્વોલિટી લોકેશન લેઆઉટ ડિઝાઇન સિલેક્શન ઓફ ઇક્વિપમેન્ટ હ્યુમન રિસોર્સિસ એન્ડ જોબ ડિઝાઇન સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ઇન્વેન્ટરીઝ અને લેબર કંટ્રોલ નેક્સ્ટ આપણે જોઈએ છીએ રિસેન્ટ ટ્રેન્ડ ઇન ઓપરેશન મેનેજમેન્ટ એમાં ફર્સ્ટ આપ્યું છે જસ્ટ ઇન ટાઈમ પ્રોડક્શન ઇન ધ પાસ્ટ માસ પ્રોડક્શન વોઝ નોર્મલ ભૂતકાળમાં શું હતું કે માસ પ્રોડક્શન બલ્કમાં કોઈ પણ ફોર્મ કે બિઝનેસ હોય છે કે જે માસ પ્રોડક્શન કરતું જથ્થાબંધી પ્રોડક્શન કરતું હતું લાર્જ બેન્ચીસ વેર પ્રોડ્યુસ એન્ડ સોલ્ડ ઇન ધ માસ વિચ જનરેટેડ ઇકોનોમિક ઓફ સ્કેલ અર્થતંત્રની ભૂમિકા સારી એવી હોય છે જ્યારે તમે પ્રોડક્શન કરો છો અને એને માર્કેટમાં સેલ કરો છો કે જે બે વચ્ચે ઇકોનોમી છે કે જે સારો એવો રોલ પ્લે કરે છે ત્યારે એટલું સોલ્ડ પણ થતું હતું જેટલું તમે પ્રોડક્શન કરતા હતા હાઉએવર જસ્ટ ઇન ટાઈમ પ્રોડક્શન ઇઝ ન્યૂ ઓફ ઓપરેશન મેનેજમેન્ટ જસ્ટ ઇન ટાઈમ છે કે જે ઓપરેશન મેનેજમેન્ટમાં નવી ટર્મ છે નાવ ગુડ્સ એન્ડ સર્વિસ આર પ્રોડ્યુસ અપોન ધ રિસીપ્ટ ઓફ ઓર્ડર કેટલા પ્રમાણમાં તમને કસ્ટમર પાસેથી ઓર્ડર મળ્યો છે હોલસેલર પાસેથી ઓર્ડર મળ્યો છે એ પ્રમાણે કેટલા ઓર્ડર તમે રિસીવ કરો છો કસ્ટમરની ડિમાન્ડ કયા પ્રોડક્ટ પ્રત્યે વધારે છે કે જેનું એનાલિસિસ કરીને પ્રોડક્શન કરવામાં આવે છે તાત્કાલિક રિસેન્ટ પ્રોડક્શન કરવામાં આવે છે કે જેને તમે કહી શકો છો જસ્ટ ઇન ટાઈમ પ્રોડક્શન માત્ર ફ્યુ અવર્સમાં તમે કોઈ પણ પ્રોડક્ટનું પ્રોડક્શન કરી શકો છો કે જેને જસ્ટ ઇન ટાઈમ પ્રોડક્શન તરીકે ઓળખવામાં આવે છે This has cut down inventory cost. કે જે તમારી ઇન્વેન્ટરી કોસ્ટ ઘટાડે છે તમારે કોઈ પણ પ્રોડક્ટનું અથવા વર્કિંગ પ્રોગ્રેસનું અથવા રો મટીરિયલનો ઇન્વેન્ટરી સ્ટોક રાખવાની જરૂર રહેતી નથી જ્યારે જસ્ટ ઇન ટાઈમ પ્રોડક્શન મીન્સ કે તાત્કાલિક તમે કસ્ટમરની ડિમાન્ડ કઈ છે એના ઉપરથી એનો એનાલિસિસ કરીને ઓર્ડર રિસીવ કરીને ફ્યુ અવર્સમાં તમે જ્યારે પ્રોડક્શન કરો છો કે જેને જસ્ટ ઇન ટાઈમ પ્રોડક્શન તરીકે ઓળખવામાં આવે છે સેકન્ડ પોઈન્ટ આપ્યો છે પ્રોડક્ટ ડેવલપમેન્ટ અર્લિયર પ્રોડક્ટ લાઈફ સાયકલ વેર લોંગ અ ન્યુ પ્રોડક્ટ કુડ બી એક્સપેક્ટેડ ટુ સ્ટે ઇન ધ માર્કેટ ફોર લોંગ પીરિયડ પ્રોડક્ટની લાઈફ સાયકલ છે કે જે ઘણી લાંબી છે આપણે જોતા આવ્યા છે ન્યુ પ્રોડક્ટ કુડ બી એક્સપેક્ટેડ ટુ સ્ટે ઇન માર્કેટ કોઈ પણ નવી પ્રોડક્ટ હોય છે આપણે એક્સપેક્ટ કરી કે લાંબા સમય માટે માર્કેટમાં યુઝ થાય એક્સપેક્ટેડ ટુ સ્ટે ઇન માર્કેટ ફોર અ લોંગ પીરિયડ હાઉએવર વિથ ધ રેપિડ સ્પીડ ઓફ ટેકનોલોજી પ્રોડક્ટ લાઈફ સાયકલ હેઝ રિડ્યુસ કન્સિડરેબલી શું કહે છે જેવી રીતે ટેકનોલોજીમાં ચેન્જીસ આવે છે એ જ પ્રમાણે પ્રોડક્ટની લાઈફ સાયકલ છે એ પણ ઘટતી જાય છે કોઈ પણ પ્રોડક્ટ લાંબા સમય સુધી માર્કેટમાં ટકી શકતી નથી એનું અસ્તિત્વ અત્યારના જમાનામાં ઓછું થઈ ગયું છે એનું રીઝન છે ટેકનોલોજી કેમ કે ટેકનોલોજી નવું અપડેટ અને અપગ્રેડેશન લાવે છે કે જેની સાથે સાથે કસ્ટમર પણ નવી ટેકનોલોજી એક્સપેક્ટ કરે છે અને પ્રોડક્શન પણ નવી ટેકનોલોજીના આધારે થવું જોઈએ અ ન્યુ પ્રોડક્ટ રિપ્લેસ ધ ઓલ્ડ વન વિધિન અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ કોઈ પણ નવી પ્રોડક્ટ માર્કેટમાં આવે છે તો એ જૂની પ્રોડક્ટને શોર્ટ ટાઈમમાં તે રિપ્લેસ કરી નાખે છે મીન્સ ખસેડી દેશે દૂર બીજે જૂની પ્રોડક્ટની જગ્યાએ નવી પ્રોડક્ટ માર્કેટમાં આવી જાય છે This is the reason that companies cannot have a lengthy product development process. એટલા માટે જ છે કંપની પાસે lengthy product development હોતું નથી. They are forced to innovate and introduce rapid development of new product. એટલા માટે production manager continuous research કરીને કઈ product ની demand વધારે છે એનું analysis કરવાનું છે કે જેના આધારે they are forced to innovate. એ ટેકનોલોજીનો યુઝ કરીને પ્રોડક્ટમાં નવું ઇનોવેશન કંઈક નવું અને ઇન્ટ્રોડ્યુસિંગ અ રેપિડ ડેવલપમેન્ટ કે જે ટેકનોલોજી સાથે આવેલા ચેન્જીસને એક્સેપ્ટ કરીને નવી પ્રોડક્ટને તૈયાર કરે છે અને માર્કેટમાં એ કોમ્પિટિશનમાં ઇઝીલી ટકી શકે છે થર્ડ પોઈન્ટ આપ્યો છે ગ્લોબલ
focus. Local market are no longer the sole focus. લોકલ માર્કેટ છે કે લાંબા સમય સુધી વર્ક કરી શકતું નથી. તમારા ફર્મની અથવા તમારા બિઝનેસને તમારે ડેવલપમેન્ટ કરવું હોય તો એના માટે જરૂરી છે ગ્લોબલ લેવલે તમે પ્રોડક્ટનું માર્કેટિંગ કરો. ત્યારે તમારું પ્રોડક્ટ છે કે જે વૈશ્વિક લેવલ સુધી યુઝ થાય છે કે જેને ડિમાન્ડ વધે છે. ઓનલી જિયોગ્રાફિકલ એટલે માત્ર તમારા એરિયા પૂરતું સીમિત રાખો છો ત્યારે તમારી પ્રોડક્શન છે ત્યારે તમારી પ્રોડક્ટ છે કે જે માર્કેટમાં લાંબા સમય સુધી ટકી શકતી નથી, બટ તમારે એને ગ્લોબલ લેવલ સુધી પહોંચાડવાની હોય છે. જિયોગ્રાફિકલ લિમિટ હેવ નાઉ એક્સપાન્ડેડ ધ ફોકસ ઓન ધ ગ્લોબલ માર્કેટ એઝ વેલ. વૈશ્વિક લેવલ સુધી, વૈશ્વિક માર્કેટ સુધી, નોટ ઓનલી નેશન બટ ઓલ્સો ઇન્ટરનેશનલ લેવલ સુધી તમે તમારી પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ અને પબ્લિસિટી કરવાની હોય છે કે જેને કારણે કસ્ટમરને તમારી પ્રોડક્ટ પ્રત્યે, એના ફીચર પ્રત્યે જાણી શકે છે, નવી પ્રોડક્ટ પ્રત્યે આકર્ષાય છે. ધીસ ઇઝ ધ ડાયરેક્ટ રિઝલ્ટ ઓફ ધ રેપિડ ડેવલપમેન્ટ ઓફ ટેકનોલોજી. આ બધું શેના કારણે પોસિબલ થાય છે? જે રેપિડ ડેવલપમેન્ટ થવા માંડ્યું છે, ઝડપથી વિકાસ થઈ રહ્યો છે ટેકનોલોજી કે જેને કારણે તમે ગ્લોબલ લેવલ સુધી ઇઝીલી પહોંચી શકો છો. ટેકનોલોજી, ગ્લોબલાઇઝેશન એન્ડ ઇન્ક્રીઝ ધ મોબિલિટી ઓફ ધ રિસોર્સિસ. તમારી પાસે જે રિસોર્સિસ છે, જે સ્ત્રોત છે, એનો પૂરેપૂરો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો હોય છે. કોમ્યુનિકેશન છે, ટેકનોલોજી છે, ગ્લોબલાઇઝેશન. ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકીકરણ કે જે તમારી પ્રોડક્ટને વૈશ્વિક કરી. કોમ્યુનિકેશન છે, ટેકનોલોજી છે કે જે તમારી પ્રોડક્ટને વૈશ્વિકીકરણ સુધી લઈ જાય છે. અમોંગ ડિફરન્ટ કન્ટ્રીઝ કે જે તમારી પ્રોડક્ટનું ડિફરન્ટ કન્ટ્રીઝમાં પણ સેલિંગ થાય છે. ડ્યુ ટુ ધીસ મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝ એમ એટ પ્રોવાઇડિંગ ગુડ્સ એન્ડ સર્વિસ ઓન ધ ગ્લોબલ સ્કેલ. જેને કારણે અત્યારે શું બન્યું છે, મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝનો એમ, મોટી મેજોરિટી કન્ટ્રીઝ કે જે મેજોરિટી દેશનો એમ, એમ એટલે એનો ગોલ હોય છે કે પ્રોવાઇડિંગ ગુડ્સ એન્ડ સર્વિસ, એની ગુડ્સ અને સર્વિસ છે કે જે ગ્લોબલ લેવલ સુધી માર્કેટમાં પહોંચાડી શકે. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે ગ્રીન પ્રોડક્શન. ઇન ધ પાસ્ટ પ્રોડક્શન ફોકસ ઓન ઓબટેનિંગ રિસોર્સિસ એટ લોએસ્ટ પોસિબલ કોસ્ટ એન્ડ મેન્યુફેક્ચર એટ લોએસ્ટ કોસ્ટ. ભૂતકાળમાં શું હતું કે રિસોર્સિસ છે, તમારે પ્રોડક્શન કરવું છે, તેના માટે કયા સ્ત્રોતની જરૂર છે, લોએસ્ટ પોસિબલ કોસ્ટ, સૌથી ઓછામાં ઓછી કોસ્ટ હોય એ કોસ્ટે પરચેસ કરતા હતા, એન્ડ મેન્યુફેક્ચર તો લોએસ્ટ કોસ્ટ, અને પ્રોડક્શન પ્રોસિજર, ઉત્પાદન પ્રક્રિયા પણ લોએસ્ટ કોસ્ટે કરતા હતા, તેમ ઓછામાં ઓછી કોસ્ટે કરતા હતા. ધ એન્વાયરમેન્ટ ડીડ નોટ રિયલી ફિગર ઇન ટુ ધ સ્કીમ ઓફ થિંગ એન્ડ ઇન એની વે. With the increasing awareness and intentions taken by environment pressure group, અત્યારે શું આવી છે, કસ્ટમરમાં અવેરનેસ આવી છે કે જે ઓલ્ડ પ્રોડક્ટને પરચેસ કરતા નથી, નવા ફીચર સાથેની પ્રોડક્ટ અત્યારે માર્કેટમાં એક્સેપ્ટેબલ હોય છે કે જેની ડિમાન્ડ વધારે હોય છે કે જેનો મેઇન, જેને કારણે ગ્રીન પ્રોડક્શન છે કે જે પોસિબલ છે. એન્ડ ગ્રીન માર્કેટિંગ ઇઝ ગેઇનિંગ પોપ્યુલરલી. ગ્રીન માર્કેટ છે કે જે વધારે નફાકારકતા મેળવી શકે છે. કંપનીઝ એન્શ્યોર ધેટ બિઝનેસ એક્ટિવિટી આર કેરીડ ઓન વિધાઉટ ડેમેજિંગ ધ એન્વાયરમેન્ટ, વિધાઉટ ડિસ્ટ્રોઈંગ ધ નેચર. કંપનીઝ ખાતરી આપે છે કે ઈ કોઈ બિઝનેસ એક્ટિવિટીઝ કરશે કે જે બિઝનેસ એક્ટિવિટી પ્રોડક્શન કરે છે કે એડવર્ટાઇઝમેન્ટ એન્ડ પબ્લિસિટી કરે છે કે જે કોઈ પણ બિઝનેસ જે કોઈ પણ ડેમેજ કરશે ને એન્વાયરમેન્ટને, વાતાવરણને કોઈ પણ રીતે એ નુકસાનકારક હોઈ શકે નહીં. વિધાઉટ ડિસ્ટ્રોઈંગ નેચરલ રિસોર્સિસ, જે આપણી પાસે કુદરતી સ્ત્રોતો છે એને તમે હાનિ પહોંચાડી શકતા નથી. બાય ટેકિંગ કેર ઓફ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઈફ એન્ડ સો ઓન. બધાને ધ્યાનમાં રાખીને ફોરેસ્ટ ખાતા, ફોરેસ્ટને પણ એટલે જંગલોને પણ ધ્યાનમાં રાખવાની છે, વાઇલ્ડ લાઈફ એનિમલ જે હોય છે એને પણ ધ્યાનમાં રાખીને, નેચરલ જે આપણી પાસે રિસોર્સિસ છે, એન્વાયરમેન્ટ છે, એનું ધ્યાન રાખીને તમારે ગ્રીન પ્રોડક્શન તરફ આગળ વધવાનું હોય છે. એના પછીનો પોઈન્ટ આપ્યો છે એમ્પ્લોઈઝ એમ્પાવરમેન્ટ. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ હેઝ પ્લે અ હ્યુજ રોલ ઇન ચેન્જિંગ ધ રોલ ઓફ એમ્પ્લોઈઝ ફ્રોમ જસ્ટ અનધર ઇનપુટ ઇન ધ પ્રોડક્શન પ્રોસેસ ટુ ટ્રીટિંગ ધેમ એઝ વેલ્યુ એડિંગ રિસોર્સિસ. હ્યુમન રિસોર્સિસ છે કે જેને તમે માનવ સંસાધન કહો છો, કે જેનું મેનેજમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. જો તમે માનવ સંસાધનને સાચવી નથી શકતા, એને એક સંપત્તિ તરીકે, વેલ્થ તરીકે કંપનીમાં કન્સિડર કરવામાં આવે છે. ચેન્જિંગ ધ રોલ ઓફ એમ્પ્લોઈઝ ફ્રોમ જસ્ટ અનધર ઇનપુટ ઇન ધ પ્રોડક્શન પ્રોસેસ. દરેક એમ્પ્લોઈઝનો રોલ, દરેક
કામમાં અલગ અલગ હોય છે. અમુક એમ્પ્લોયઝ હોય છે કે જે પ્રોડક્શન માટે સારું એવું વર્ક કરી શકે છે, અમુક એમ્પ્લોયઝ હોય છે કે જે માર્કેટિંગમાં સારું વર્ક કરી શકે છે. અનધર ઇનપુટ ઇન ધ પ્રોડક્શન પ્રોસેસ એન્ડ ટ્રીટિંગ ધેમ એઝ અ વેલ્યુ એડિંગ રિસોર્સિસ, કે જેને તમે વેલ્યુ એડિંગ રિસોર્સિસ તરીકે જાણી શકો છો. ઇન ધ પાસ્ટ એમ્પ્લોઈઝ વેર ટ્રીટેડ લાઈક મશીન, ભૂતકાળમાં શું હતું, એમ્પ્લોઈઝ જે તમારા વર્કર હોય છે કે જેને મશીન તરીકે ટ્રીટ કરવામાં આવતા હતા, એ મશીન નથી, એને તમારે વધારે પ્રમાણે સાચવવાના હોય છે કે એ કંપની માટે એક વેલ્થ છે, સંપત્તિ છે. એન્ડ ધેર કોર્નર વેલ લાર્જલી અનહિયર્ડ, એના કોઈ પણ ક્વેશ્ચન હોય છે કે જે કોઈ સાંભળવામાં આવતા નહોતા પાસ્ટમાં. હાવેવર એચઆર ડિપાર્ટમેન્ટ of the firm now focus on empowering employees where they treat employees as the resources that bring competitive edge to the firm. HR department રાખવામાં આવે છે, human resources department બધી ફર્મમાં કે છે તેના ઉપર ફોકસ કરે છે કે employees ને પૂરતા પ્રમાણમાં વેજીસ મળે છે, એને પૂરતા પ્રમાણમાં ફેસિલિટી મળે છે. હેવે ટ્રીટેડ એમ્પ્લોઈઝ ઓફ ધ રિસોર્સિસ, કે જેને સારા એવા સ્ત્રોત તરીકે કન્સિડર કરવામાં આવે છે, ધેટ બ્રિંગ કોમ્પિટિટિવ એજ ટુ ધ ફર્મ, કે જે સારી એવી કોમ્પિટિટિવ માર્કેટમાં પણ ટકી શકે છે જો તમે એમ્પ્લોઈઝને સારા પ્રમાણમાં વેજીસ પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે. ઇન ધીસ કન્સેપ્ટ એમ્પ્લોઈઝ વેલફેર, ધેર મેન્ટલ એન્ડ ફિઝિકલ ફિટનેસ આર હાઈ એન્ડ પ્રાયોરિટી લિસ્ટ, એની મેડિકલ ફિટનેસ છે કે જે તમારે પ્રાયોરિટી લિસ્ટમાં લેવાની હોય છે, કે એની પાસે ફિઝિકલ ફિટનેસ હોવી જોઈએ, મેન્ટલી ઈ પ્રિપેર્ડ હોવો જોઈએ, એને કોઈ પણ પ્રકારની કંપનીમાં મેન્ટલ હેરેસમેન્ટ આપવાનું હોતું નથી, કે જેને આપણે માનસિક ત્રાસ કહીએ છીએ, સારી રીતે એ વર્ક કરી શકે એના માટે એને એમ્પ્લોઈઝ વેલફેરની સુવિધા પણ આપવાની હોય છે, એને સારા પ્રમાણમાં રોજગારી પણ મળી રહે, એના ફેમિલીની પણ એને ટેક કેર રાખવાની હોય છે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે કસ્ટમાઇઝ પ્રોડક્શન. માસ એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ પ્રોડક્શન વોઝ ધ કસ્ટમ ધેટ વોઝ ફોલોડ ઇન ધ પાસ્ટ ટુ ગેઇન ઇકોનોમિક ઓફ સ્કેલ, અર્થતંત્રનો તમે વધારે પ્રમાણમાં લાભ લેવા માટે માસ પ્રોડક્શન કરતા હતા, કે જેને કહેવાય છે બલ્ક પ્રોડક્શન, સ્ટાન્ડર્ડાઇઝ પ્રોડક્શન. બટ અત્યારે કેવા રીતે પ્રોડક્શન થાય છે, કસ્ટમાઇઝ. કસ્ટમાઇઝ પ્રોડક્શન મીન્સ કસ્ટમરની હેબિટ શું છે, એની લાઇક શું છે, એની ડિસલાઇક શું છે, એની ડિમાન્ડ શું છે, વોન્ટ શું છે, એને ધ્યાનમાં રાખીને જે પ્રોડક્શન કરવામાં આવે છે, કે જેને કસ્ટમાઇઝ પ્રોડક્શન તરીકે ઓળખવામાં આવે છે. હાવેવર ધ ડિમાન્ડ ઓફ મોડર્ન ટાઈમ્સ ઇઝ ડિફરન્ટ, અત્યારની જે ડિમાન્ડ છે કે જે ડિફરન્ટ છે. કોમ્પિટિટિવ માર્કેટ એન્ડ ઇન્ક્રીઝ ધ ફ્લેક્સિબિલિટી ઓફ ફોર્સિંગ કંપનીઝ ટુ કીપ કસ્ટમર્સ રિક્વાયરમેન્ટ, કસ્ટમરની રિક્વાયરમેન્ટ એની જરૂરિયાત શું છે, પેશન ચેન્જ થાય છે, હેબિટ ચેન્જ થાય છે, પ્રેફરન્સ ચેન્જ થાય છે, એ પ્રમાણે કસ્ટમરની ડિમાન્ડ પણ પ્રોડક્ટ પ્રત્યે ચેન્જ થાય છે. ચેન્જિંગ સિચ્યુએશનમાં પ્રોડક્શન પણ કસ્ટમાઇઝ પ્રોડક્શન હોવું જોઈએ. ઇન માઇન્ડ એન્ડ કસ્ટમાઇઝ પ્રોડક્ટ અકોર્ડિંગલી, ટેકનિક લાઇક માસ કસ્ટમાઇઝેશન આર યુઝફુલ. માસ પ્રોડક્શન છે કે જે વધારે યુઝફુલ થાય છે, કે જેને હિસાબે કસ્ટમર સારા પ્રમાણમાં, કસ્ટમરની ડિમાન્ડ તમે સારા પ્રમાણમાં સંતોષી શકો છો, સેટિસ્ફાય કરી શકો છો.